સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. તો ભાઈ, ગયા વખતે આપણે જ્યાંથી બાકી છોડ્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હવે કે ભાઈ, સમય સંખ્યાનો સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો તમે લોકોએ અત્યાર સુધી બે ધોરણમાં છઠ્ઠા અને સાતમાનો મળીને સમય સંખ્યા તો બહુ જોઈ, સોરી સંખ્યા રેખા તો બહુ જોઈ. તમને બધાને સંખ્યા રેખા દોરતા આવડે છે, આપણે બધાને ખબર છે કે સંખ્યા રેખા આપણે કોને કહેતા હતા, હા કે ના? તો કે હા સર, એટલી ખબર હતી. હવે આપણે પ્રાકૃતિક, પેલી પ્રાકૃતિક સંખ્યાનો અને પૂર્ણ સંખ્યાનો આપણે સમય સંખ્યા ઉપર, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે મને ખબર છે કે એકથી લઈ અને અનંત સુધી. હું કહું કે બેનું નિરૂપણ કરો તો તમે આમ નિરૂપણ કરતા, આમ ઘૂંટી અને આમ નિરૂપણ કરતા, આવી રીતે યાદ હોય તો. હવે એવી જ રીતે આપણે તમે પૂર્ણ સંખ્યા નિરૂપણ કરવાનું. તો એક ઝીરો એડ કરી દો ખાલી. હું કહું તમે ઝીરોનું નિરૂપણ કરો તો તમે આમ નિરૂપણ કરતા, એવી રીતે પૂર્ણાંક સંખ્યા. તો આપણે આય જોતા હતા. સમય સંખ્યા નિરૂપણ તમારી માટે એક નવું છે ખાલી. ખ્યાલ આવે છે? હવે વારી આવે સમય સંખ્યાની. હું તમને એવો કોયડો આપું કે મને એકના છેદમાં બે, માઇનસ એકના છેદમાં બે અને એકના છેદમાં બે આનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરીને દેખાડો. તમે બધા કરી શકો. હવે આ વસ્તુ કરવા માટે હું તમને છે ને વ્હાઇટબોર્ડમાં તમને બતાડું. કયા કયા? તો કે એક માઇનસ એક, એકના છેદમાં બે અને એક માઇનસ એકના છેદમાં બે, આવો બે આપણે વસ્તુની સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત હતી. તો પહેલાં તો આપણે સંખ્યા રેખા દૂર નથી. આ એકના છેદમાં બે એટલે અડધું, એટલી ખબર પડે મને. ઝીરો, અહીંયા એક, અહીંયા માઇનસ એક, અડધું એટલે ઝીરોની વચ્ચે આવે, ઝીરોથી એકની વચ્ચે. તો પ્લસ એટલે કે ધન એકના છેદમાં બે, તો મને એમ ખ્યાલ આવે કે ઈ કાંઈક અહીંયા આવે એવું લાગે છે. અને માઇનસ એકના છેદમાં બે, તો કે સર ઈ અહીંયા આવે એવું લાગે છે. આપણે કલર બદલી. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? હવે આ એકના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં બે, એ તો કેવી સમય સંખ્યા થઈ. તો આપણે શું કર્યું? તો સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ. હવે આપણી પાસે બીજી એક સંખ્યા રેખા છે, જરા આ ધ્યાનથી જુઓ. ઝીરોથી એકની વચ્ચે તમને એક વસ્તુ દેખાડી, એક તો એકના છેદમાં ત્રણ દેખાડ્યું છે, બીજીમાં પ્રશ્ન ચિહ્ન કર્યો ને એક પૂછ્યું છે. તો હવે મને એક વસ્તુ કહો, આ કંઈક ઓલા જેવું છે, તમે સોના ત્રણ સરખા ભાગ પડો ને, ત્રણ ભાગ, તો એક ભાગ ઝીરોથી તેત્રીસ સુધી, બીજો ભાગ તેત્રીસથી છાસઠ સુધી અને ત્રીજો ભાગ છાસઠથી સો સુધી, એના ત્રણ ભાગ પડે, ત્રણ સરખા સો, બરાબર? ત્રણ તો નહીં પણ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ છે, છાસઠ પોઈન્ટ છાસઠ, એવી રીતના સમથિંગ ગણો. તો મને એટલી ખબર પડે કે ભાઈ આ જે છે ને એ એકના છેદમાં ત્રણ, આ ત્રીજો ભાગ છે ને, આ ફરી એક ત્રીજો ભાગ જ એડ કરેલો છે આમાં. તો અને તમે આમ લખી શકો, છેદ સરખો તો લસા એક ભાગ એક જગ્યાએ આવી ગયો અને આ ઉપર આ બેનો સરવાળો,
તો હવે મને કહો આ મિસિંગ સંખ્યા એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નમાં શું આવશે? તો કે સર જવાબ આવશે 2/3. ખ્યાલ આવે છે? આવી જ રીતે તમારે સમય સંખ્યાને સંખ્યા રેખાઓ પર અલગ અલગ રીતે દર્શાવવાની છે. હજી કેટલીક વસ્તુ આપણે જોઈએ છીએ. છેદમાં 3 હોય ને એવી રીતના આ ભાગ પડેલા છે, જો 0 થી 3 વચ્ચેના, એટલે આ એક સંખ્યા રેખા આપણે યાદ રાખવાની રે, મને એટલી ખબર આવે, કારણ કે આ આપણને આગળ જતા દાખલામાં કામ લાગશે. ખ્યાલ આવે છે? એવી રીતે 1/8 એને પણ કંઈક રીતે દર્શાવી શકે. જો 1/8 જે છે ને એનો અર્થ એવો થાય છે કે આપણી પાસે એક આખી વસ્તુ છે અને એના તો આપણે 8 સરખા ભાગ પાડીએ છીએ. 1/8 સરખા ભાગ પાડીએ છીએ. એટલે અહીંયા જુઓ આ સંખ્યા ગણો, ઉભા રહ્યો થોડુંક ઝૂમ કરીએ, આ ભાગ ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 8 ભાગ જ છે. હે, તો આ 0 થી 1ને આપણે કહીએ ને 1/8, 2/8, 3/8, એવી રીતના દર્શાવી શકીએ. એમાં છેક સુધી જોવા જાઓ તો એ 8/8, એટલે જવાબ આવી ગયો તમારો 1 છેલ્લો. બરાબર ખ્યાલ આવે છે શું કહેવા માગુ છું? એક્ચ્યુઅલમાં આ નહીં. હવે અહીંથી આગળ જ્યારે આપણે જાશું ને ત્યારે આ આપણે સમય સંખ્યાઓનો સરવાળો, બે સમય સંખ્યાની વચ્ચેની સંખ્યા, બે સમય સંખ્યા વચ્ચેની સંખ્યાનો સરવાળો, એવી અલગ અલગ વસ્તુ જોવાની છે જે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હોમવર્કમાં તમારે સમય સંખ્યાનું નિરૂપણ કેટલીક સંખ્યાને વડે કરી અને તમારે મને મોકલવાનું છે. સમજો, તમને 3 અલગ અલગ વસ્તુ આપું છું, એક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. એક એક સંખ્યા રેખા તમારે એ દોરીવાની, તમને જે સંખ્યા મગજમાં આવે એની સંખ્યાનું નિરૂપણ કરીને મોકલવાનું છે. એટલે મને ખ્યાલ આવે કે તમને લોકો નિરૂપણ યાદ છે. અને એક આપણે જે નવું સમય સંખ્યાનું નિરૂપણ શીખ્યા આજે, બરાબર, એમાં કોઈ પણ એક નવું આરબ, જો ભાઈ ચોપડીની રકમ કોઈ ન લેતા, તમારી મેળે જાતે એક નવી રકમ નક્કી કરી અને એનું નિરૂપણ કરી સમય સંખ્યા ઉપર અને મને મોકલજો હોમવર્કમાં. બરાબર, આઈથી આગળનું આપણે ત્યારે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.